એટલે તાતા વગરનું હોય એ પિંડું. અને સામાન્ય ભાવ જે ગુસ્સા બધાના આવે છે એ તો અંદર બહુ જ તાતો હોય. હા, એ જ કર્મનું બંધન છે. આ જે અંદર તાતો છે એને ક્રોધ કહેવાય છે, ગુસ્સો નથી કહેવાતો. પછી ખરેખર ક્રોધ કોને કહેવાય તો કે આ અંદર તાતો રહે છે આપણને, કે આ વ્યક્તિ આવા છે, આ વ્યક્તિ આમ છે, ફલાણું બોલી ગયા હતા, 25-25 વર્ષ સુધી યાદ આવે, ભૂલાય નહીં. એટલે આ ક્રોધ જે છે એ ક્રોધ શું કરે તો કે પેલો તાતો અંદર રહ્યા કરે, એટલે દ્વેષ થયા કરે. એવી વ્યક્તિને જુએ ને એની આજુબાજુ જાય જ નહીં, એને બોલાવે નહીં બહુ. પેલા નહીં ખબર પડી જાય કે આમ પહેલાથી માર બન્યું છે ને એટલે આ મારી જોડે બહુ બોલતા નથી, એવું ખબર હોવું પડી જાય નહીં. હવે એ જાય કેવી રીતે તો કે એનો બહુ પસ્તાવો કરે, માફી માંગે કે આ ભૂલ થઈ ગયા, એની ઉપર ક્રોધ કરવાની જરૂર નથી. અરે પસ્તાવો થાય પણ તો ભી માણસ ફરીથી આવે ને એવું ફરીથી યાદ આવે નહીં. પસ્તાવો કેવો કરવો પડે કે 200 વાર 500 વાર એની પ્રાર્થના બોલવી પડે, એની વિધિ બોલવી પડે કે એની અંદર બેઠેલા ભગવાનને હું પ્રાર્થના કરું છું કે મારાથી એમને જે દુઃખ અપાઈ ગયું, એમના ઉપર જે ક્રોધ થઈ ગયો એની માફી માંગુ છું, એવી એની પ્રાર્થના કર 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 કરે 200-500 વાર, તારે એનું મન ફરે પછી. એ તો ફરે, કારણ કે આ જે તાંતો છે આપણી અંદર જે એની યાદગીરી તાંતો ફિટ થઈ ગઈ છે એ એની અંદર એવું થઈ ગયું છે. પછી આપણી અંદર જેવું થયું ને એવું એમાં થઈ ગયું છે, કે બંને છોડે નહીં પછી. હસબન્ડ વાઈફ હોય, છોકરાઓ સાથે હોય, પાર્ટનર સાથે હોય, બધાને વ્યવહાર કરતા હોય પણ અંદર શું હોય, તાંતો પડેલો હોય અંદર, કે ફલાણું કામ મારું જે રાખ્યું ને, મારા ઘરે પ્રસંગ આવ્યો ને તો આયા નહોતા મારી જોડે, પણ કે ના હોય અંદર બધું તાંતો પડેલો હોય, આ બધી નોંધ પડેલી હોય અંદર, ચીટી ફાઇલો હોય જેની 200-500 વખત આ પ્રતિક્રમણ કરીને તો દરેકે દરેક ઇન્સિડેન્ટ ઉપર આપણે પ્રતિક્રમણ કરવાનું કે ખાલી એમાં જ એક જ વાર કરી લેવાનું? ના, એને આપણને જેટલી વખત કે તાંતો યાદ આવે અંદર મનમાં ત્યાં સુધી એને ભૂસવાનો. આપણે એક વાર ભૂસ્યું પાછું થોડીક વાર થાય ને ફરી યાદ આવ્યો, અથવા એ મળ્યા ને ફરી યાદ આવ્યું, ફરી ભૂસો. એને ના, એટલે એક જ વાર ભૂસવાની કે પછી બધું એમનું એક વખત, જેટલી વખત યાદ આવે એટલી વાર ભૂસવાનું, પછી યાદગીરી બંધ થઈ જશે. અસી મંડી પડ યાદ, આ બધી યાદગીરી છે ને, જે પેલો તાંતો છે એની યાદગીરી છે. પેલો માણસ જેવો ભેગો થાય ને એટલે બધી ફોટોગ્રાફી દેખાય, એની જોડે આવું કરેલું, આ બોલ્યા હતા, આવા છે, બધું દેખાય અંદર. ખરેખર એની અંદર ભગવાન જોવાના હતા, એને બધે શું દેખાયું, પ્રકૃતિ. તો કે આ બધી ફોટોગ્રાફી આપણે પહેલા જે પાડી છે એની, એની જોડે જે વ્યવહાર બન્યા છે એનું ફોટોગ્રાફી દેખાય છે. અને એ ધોવાય નહીં ત્યાં સુધી ભગવાન દેખાય ક્યાંથી? એટલે જેમ જેમ આપણે માણસ સાથેના અભિપ્રાયો બધા તાંતા બધું ઓછું થાય ને તો પેલો માણસ આપણી જોડે જે વર્તે ને એ બધું સરસ થાય પછી. આ તો આપણા અભિપ્રાય એટલા છે અને એના કારણે એનો પડઘો પેલા ઉપર પડે, પછી એના મન ઉપર શું થાય, આપણા અભિપ્રાયનો પડઘો પડે. એટલે એ માણસ જયારે આપણી જોડે વ્યવહાર કરે ને ત્યારે એને એવું થાય કે આપણી જોડે બહુ મજા નથી આવતી, આપણે કઈ કામ નહીં કરવું, ગમે નહીં એને. બાળકોને હોઉં ના ગમે, કેટલાક બાળકો બેસે નહીં. આપણે જે દ્રવ્ય પ્રતિક્રમણ કહીએ એના વિશે સમજો છો? એ દ્રવ્ય પ્રતિક્રમણ એટલે બોલવાનું, આપણે પ્રતિક્રમણ વાંચવાનું, આપણે બોલવા સાથે કરીએ એ દ્રવ્ય, અને ખાલી ભાવ કરીએ એ ભાવ પ્રતિક્રમ. ના, યાદ નહીં કરવાના, એક જ દોષ યાદ કરવાનો,
શું બન્યું અથવા શું એના માટે મેં વિચાર ખરાબ કર્યો, એટલું તો યાદ હોય ને? હા ભાઈ, તો કેટલા બધા દોષો એમ? એ તો ભયંકર દોસ્તો ના લીધે તો આપડે બેઠા છે યાર. આપડો આ જે બીજા બહુ છે તો ના ના હે ના, એટલે જેમ 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 તમે તમારા દોષો ને ઓછા કરતા જશો એમ તમારી જાગૃતિ એલર્ટનેસ બહુ વધતી જશે, જે તમે દોષ કરતા જ બંધ થઈ જશો. આ કપડા ધોવાના બહુ થાય, શું થાય માણસ ને ધ્યાન રાખે કપડા બગાડતા તરત જ થઈ જાય. એની વિધિ તો ઘણી લાંબી છે. આમ તો મન વચન ગાયા એ તો ખરા. હવે આનું કોઈ શોર્ટ ફોર્મ ખરું? આપડે કઈ ક્વિકલી કરવું હોય એમ ક્વિક તમારી પાસે એવું સમય ના હોય તમે એવું શોર્ટ કરી શકો છો એની કે ભાઈ હે કૃષ્ણ ભગવાન, હે દાદા ભગવાન, કે હે એમની અંદર બેઠેલા શુદ્ધાત્મા ભગવાન, મારાથી આ ભૂલ થઈ ગઈ, હું માફી માંગુ છું. બરાબર, કશું કે છે? મન વચન કાયા થી કઈ પણ મારી ભૂલ થઈ હોય કેવું કહેવાય, એને સામૂહિક કર્યું. આપણે આખા દિવસ દરમિયાન મારા મન વચન કાયા થી કોઈને પણ દુઃખ થયું હોય તો હે ભગવાન માફી માંગો, એ કેવું કહેવાય? સામૂહિક કહેવાય. એ તમે દોષ જોયા નથી, તમે સામૂહિક એક ઘરમાં કેમ બધું સાહેબ પોતું માન દો એટલે થઈ ગયું, એ કે દોષ જોયા નથી, તમે ડાક કાઢ્યા નથી. એના જેવું છે આ, એ નીકળ્યા ના કહેવાય ડાક. આત્માનું જ્ઞાન જે છે એ કૃષ્ણ ભગવાન ની અંદર જે આત્મા છે, મહાવીર ભગવાન માં જે આત્મા છે, રામ ની અંદર છે, કે સિમંદર સ્વામી ના, કે જે કોઈ એમની અંદર જે જ્ઞાન છે એવું જ તમારી પાસે છે. એટલું જ જ્ઞાન છે, એટલું જ જ્ઞાન બધા જ દરેક જીવ માત્ર ની અંદર હોવા છતાં પણ એ આવરાયેલું છે. શેનાથી આવરાયું છે? તો કે આ બધા દોષોથી, મનના દોષો, વાણીના દોષો, વર્તનના દોષો, એ આ દોષોથી જ આવરણ આવી ગયું છે. છે તો પૂર્ણ જ્ઞાન અંદર, પણ આ દોષોના લીધે અનુભવ નથી થતો. એટલે જેમ જેમ આ દોષો ઓછા થતા જાય એમ તમે પોતે તમારી અંદર બેઠેલા ભગવાનના અનુભવ કરજો. આપણી અંદર બેઠેલા આત્માનો, આપણા જ્ઞાનનો આપણે અનુભવ કરી શકીએ. માણસને અંદર ભાર વગરનું સુખ હોવા છતાં બહાર કેમ લેવા જવું પડે છે? આખા દોષોના લીધે અંદર આવતું નથી. તો હા, દોષો પર બધી કેટેગરી હોય કે ચીકણી ફાઇલો પહેલા કાઢીએ કે રેગ્યુલર ફાઇલો પહેલા કાઢીએ? હા, બહુ જંપ ના વર્તા હોય દોષો પહેલા કાઢવાના ને. ઘણા દોષો આપણને યાદ નથી રહેતા. નહીં, તમને અનુભવ યાદ નહીં, અંદર એવું થાય તમે જંપ માં વળવા દે આપણને.
દોષ તમને એની મહેનત દોષ શું કરશે એ જ અંદર થી ઉભો થશે. તમને મોડું ના પડવાનું અંદર કે આમ કર આમ કર આવું કેમ કહ્યું આવું કેમ કહ્યું એ બી બોલશે, દોષ જ બોલશે અંદર થી. તમે કોઈનું કોઈ અપમાન કરીને આવ્યા હોય બધો તો શું થાય, ચાહે કરે ને અંદર ભૂલી ના જવાય, કશું ભૂલાયું નથી. આપણે કોઈ જો ઝઘડો થયો પછી ઘરે આવીએ શું ભૂલી જવાય છે, એ દોષ કર્યો છે એ ભૂલાતો નથી, એ તો ભૂલી જઈએ છે. આપણે શું કરીએ બીજામાં એવા પડીએ કે આને ભૂલી જાઓ આવું ચાલે એમ કરીને ભૂલીએ છીએ આપણે. દોષ 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 તો પેલા કાંટાની માફક આપણને એનો ડંખ માર્યા જ કરે કે આવું ભૂલ કરી આ ભૂલ કરી એવું ડંખ્યા કરે છે. પણ આપણે શું કરીએ એને ગણકારતા નથી કે આ લોકો તો આવું જ કરવું પડે આમ જ કરવું પડે આમ ના કરીએ તો લેવાય નહીં એવું જ્ઞાન પાછું અંદર આવી ગયું. બાકી દોષ તો પેલો કાંટો જેમ વાગ્યો હોય ને એમ આપણને એ ડંખ બતાવ્યા કરે કે આ સારું ના થયું. હવે જો દોષને ગણકારે નહીં તો ધીમે ધીમે શું થાય પેલું આવરણ મોટું થતું જાય, એને દોષ શું છે એ જ ખબર ના પડે. પછી કોઈનું અપમાન થાય કોઈને દુઃખ થાય એ એને ખબર પડે નહીં. પછી આવરણ આવી ગયું જાડી બુદ્ધિ, એટલે શું પેલું દોષને ગણકાર તો બંધ થવા માંડ્યો એટલે એનું આવરણ એટલું મોટું થઈ ગયું કે હવે એને ખબર જ નહીં પડતી કે હું ઘરમાં આવું બોલું છું તો અમને દુઃખ થાય છે. જમવા બેઠા હોય દાળમાં સહેજ મીઠું વધારે તરત બૂમા બૂમ શરૂ કરી દે, દાળ બનાવતા આવડતી નથી નામ નથી આવડતું. પણ આટલા 5 વર્ષ સુધી દાળ ખાધી ત્યારે સારી લાગી, આજે તો બનાવતા જ નથી આવડતી કે છે. પણ એવું ખબર ના પડે એ વખતે વ્યક્તિને એવું ના લાગતું હોય ને કે હું ખોટું કરી રહ્યો છું, ના ખબર પડે. કારણ કે એને પેલું જે દોષનું આવરણ છે કે હું આ બોલીશ તમને દુઃખ થવાનું છે, બીજું બધું સારું બનાવ્યું છે નહીં ખબર પડતી, પણ આ દાળ નું મીઠું આવ્યું એ જ એને પકડી લે છે. માફી એ હાર્ટીલી વસ્તુ છે, આ તો બધા સોરી તો બધા બોલે છે. કોઈ મને કરે તો શું ફીલ કરું, કોઈ મારો દોષ કાઢે મેં કોઈ વસ્તુ કરી હોય અને કોઈ મને આવું બોલે તો મને શું થાય, એ આપણો અનુભવ જો એટલે આદત પડી ગઈ એટલે શું તો કે આવરણ આવી ગયું, આવરણ આવી ગયું એટલે ખબર જ ના પડે. ઘડી ઘડી આપણે બીજાની જગ્યાએ આપણે મૂકી મૂકીને આપણે બી કંટાળી જઈએ, કેટલી વખત એની જગ્યાએ આપણે ના એવું એને મૂકવાનું નથી, સમજ પડી જાય કે આ વ્યવહાર હું મારી જોડે થાય છે, સમજમાં જ ગમુક તમે કંટાળો આવી જાય કે આખું દિવસ આપણે સમજવાનું મારા વિચારો મારું વર્તન મારા બોલવાથી જે મને નથી ગમતું એ બીજાનું શું લેવા કહું, એવું આપણને સમજ પડી જાય પછી એ સમજ આપણી કામ કરે જાય. એ કઈ વિચારવાની વસ્તુ નથી, આપણે રોજ કઈ એના માટે વિચારો, જે વસ્તુ આપણને નથી ગમતી એ શા માટે હું બીજાને એવું કરું, મને ના ગમતું હોય એવું વસ્તુ હું બીજાને કરું છું તો એને કેમનું ગમશે. એટલી જો સમજ પડી ગઈ આટલું જ એને જો સમજાય ને તો બહુ મોટો ધર્મ સમજી ગયો. આપણે જે સુખ શોધીએ છીએ તો એ માણસ ઈ સુખ શોધે છે, તમે એને દુઃખ આપો છો અને પછી એવી આશા રાખો કે મને બધા સુખ આપે, તો કઈ મેળ ક્યાંથી ગાયા. આપણે ઘરમાં એવું માનીએ કે બધા મને સુખ આપે મને સારી રીતે રાખે મને બોલાવે મને
મારી વાહ વાહ કરે, આપણે એમનું કોઈ દિવસ કરતા ના હોય કેવી રીતે કરે. આ જિંદગી નો એક વ્યવહાર છે કે તમે જે આપશો એ પાછું આવવાનું છે. પાછળથી ઓપન કરે એવા છે, ગભરાતા નહી. હર્ષિતાબેન બેઠા પાછળ, હું તમે હર્ષિતાબેન શબ્દ ની કોઈ ધર્મ, ધર્મ ની બિગિનિંગ જોડાયેલું હોય અને રોજ બધી ક્રિયા કર્યા કરો તો શું કરવાનું? ધ્યાન વગરની બધી ક્રિયાઓ ભગવાન કોઈ જમા કરતું જ નથી. આ જગત ના લોકો જમા કરે કે આ બહુ ધર્મિષ્ઠ છે, ભગવાન ને ત્યાં અંદર તમારું જમા થતું નથી બિલકુલ. કરોડો નું દાન કરો, રોજ ભગવાન નવડાવો, જાઓ પૂજા કરો, પછી કોઈ નોંધ કરતું નથી. આ દુનિયા નોંધ કરશે પણ તમને એમાંનું કશું મળવા નથી, કારણ કે તમારું હૃદય જોડાયું નથી. ખાલી કરવા ખાતર કરો તો તમે એવું માનો છો કે આ બહુ મોટા સંસ્કાર છે તો રોજ છોકરાઓને શીખવાડવા જાઓ છો. અરે તમારું જ હૃદય જોડાયું નથી. તમારું જો હૃદય જોડાય તો છોકરો જોઈને એ કરવા માંડશે, તમારે કહેવું નહીં પડે. છોકરાને ખબર પડી જાય કે એમનું હૃદય આની જોડે બહુ જ જોડાય છે, એ કરવા જ માંડશે. જ્યારે આપણું હાર્ટ એની સાથે જોડાય ત્યારે તમારી અંદર એવો આનંદ ઉત્પન્ન થાય ને એ આનંદથી પહેલાનો ફેરફાર થાય. એટલે કોઈ પણ ક્રિયા કરો, કોઈ પણ ભગવાન ની કોઈ પણ સંત ની પણ હાર્ટલી કરો, ના થતું હોય તો ના કરો. એ ફરજિયાત નથી, આ ફરજિયાત. ધર્મ અથવા ધર્મ ની ક્રિયાઓ કોઈ પણ વસ્તુ કરવી એ કોઈ ફરજિયાત વસ્તુ નથી. ફરજિયાત ના, ફરજિયાત હોય તો પછી ધર્મ જ ના કહેવાય. તમારા હૃદયમાં એનો ભાવ થાય, તમને આનંદ આવતો હોય તો જ કરવાનું. 500 જણને આનંદ આવે છે એ કરે તો યોગ્ય છે એના માટે, પણ તમને આનંદ નથી આવતો ના કરો. તમે એ કોઈ દેખાદેખી નો વસ્તુ નથી. અને જે લોકો કરી રહ્યા છે સારા જ છે, તમે નથી કરતા એટલે ખરાબ છો એવું પણ નથી. કોઈ માણસ કોઈ દિવસ મંદિરમાં જતો જ નથી, માળા કરતો નથી, મંત્ર બોલતો નથી, એનો મતલબ એવો નથી કે માણસ ખરાબ છે, નાસ્તિક છે, એવું છે જ નહીં. એ માણસ કોઈને દુઃખ નથી આપતો, એ પેલા જે રોજ કરનારો છે એના કરતા ઉત્તમ છે. આ બહુ જે માણસ પોતાની જિંદગીમાં બીજાને દુઃખ આપતો નથી એ બધો જ ધર્મ પામી ગયો છે. અને દુઃખ આપવાનો ભાવ નથી અને અપાઈ જાય તો પસ્તાવો કરે છે, એ તો બહુ મોટો ધર્મ પામી ગયો. એટલે કોઈ મંદિરમાં ના જાય તો ચાલે, એને કરવું તો કરે, ના કરે તો વાંધો નહીં. કોઈ તો ટીકા કરે જ નહીં, લોક તો બધી ટીકા કરે. એટલે આપણને લોકની બહુ પડી છે. મંદિર ના જઈએ ને એવું થાય કે લોકો શું કહેશે. અરે ભાઈ તમે ભગવાન માટે જાઓ છો, તમારા માટે જાઓ છો કે લોક માટે જાઓ છો? લોક માટે યાર. યસ. એટલે પછી એનું ફળ શું આવે? લોકો નું ભલે. આ હું ધર્મ વાળો માણસ છું. આપણે એનું ફળ શું આવે પછી?
નથી માળા ફેરવી, મંદિર જવું, પૂજા કરવી, ચોપડી વાંચવી, ફલાણી વિધિ બોલવી, આટલી એને જ ધર્મ માન્યો છે આપણે. જયારે ખરેખર રિયલ જે ધર્મ છે એ શું છે તો કે કોઈને પણ દુઃખ ના આપવું, એ ત્યાં ધર્મ છે. ઘણા લોકો એમ લાગે છે કે આ કરવું જ પડે એમ, ના ઈચ્છા હોય તો પરાણે બેસી જાય સવાર માં ઘંટડી વગાડી વગાડી બધા ઉઠાડી દે. એનું કારણ શું છે કે એ ધર્મ ની શરૂઆત છે, ડેવલપમેન્ટ છે, ધીમે 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 એ એવું કરતા 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 પછી બીજું આગળ આવશે. પહેલા જેમ આપણે છોકરાને સ્કૂલ મૂકીએ તો કઈ મોટી મોટી ચોપડે વાંચવા મળે, એ પહેલા તો એને નાસ્તાનો ડબ્બો ભરીને આપવો પડે, લઈને જા ભાઈ ત્યાં જઈને ખાવાનું, તારે એને ભણવાનું કશું ના હોય. એમાં ઘર છોડીને ત્યાં જવું એ જ એનું પહેલું પહેલું લેસન શરૂ થયું, કે ઘરમાંથી એ જાય અને સ્કૂલ ઉપર જાય ભણવાનું પછી બધું. એમ ધર્મની અંદર પણ જુદું જુદું ડેવલપમેન્ટ છે, ધીમે ધીમે ભણતા 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 ઉપર આવે છે. આપણને લાગે કે આ આ ધર્મની અંદર કશું નથી તો કેમ આને આને સમજ પડતી, આવું કેમ કરે છે આ લોકો, આ એનું ડેવલપમેન્ટ છે. જેવા માણસો જેવું ડેવલપમેન્ટ હોય એવા એના ગુરુ હોય અને એવા જગ્યાએ જ એને ગમે ત્યાં તમે લઈ જાઓ, બીજે તો ના ગમે એને, એની બીજું ફિટ થાય જ નહીં. એની ડેવલપમેન્ટ દરેકનું જુદું જુદું ડેવલપમેન્ટ આ ડેવલપમેન્ટ બતાવે છે. એટલે એમની ટીકા તો ના જ કરે કોઈ કોઈ, એમાં ખોટું નથી, ખોટું જ નથી, ટીકા કરવાનો સવાલ નહીં, ખોટું જ નથી. જેમ પહેલું ધોરણ એ ખોટું નથી, કોઈ દસમા ધોરણમાં આવી જાય પછી કે ભાઈ પહેલું ધોરણ બંધ કરી દો, એવું ચાલે? પહેલું ધોરણ બંધ કરી દો, નકામું છે. અરે તો દસમામાં ત્યારે જવાય કે પેલું પહેલામાં આવ્યો હોય, પાસ કરે, બીજા ત્રીજા, એમ કરતા કરતા જ આવે છે. બધા જ્ઞાનીઓ મોટા સંતો જે કંઈ પણ છે એ બધા આવી રીતના સ્ટેપ બાય સ્ટેપ આવેલા છે, કોઈ કંઈ એમનામાં આવતું નથી. બધું ઘણી વાર જો અત્યારે આપણે વાત કરતા હોઈએ, અમુક વાત જલ્દી કોકને સમજાય, કોકને જલ્દી ના સમજાય, કોને લાગે બરાબર, એ બધું કેમ છે? દરેકનું અલગ અલગ ડેવલપમેન્ટ છે, એ ડેવલપમેન્ટના આધારે એનું ગ્રાસ્પિંગ થાય કે આ વાત બરાબર છે, આ બરાબર વાત છે, એવું થાય નહીં બરાબર. વાત એકની એક જ છે પણ પોતાનું જે ડેવલપમેન્ટ હોય એમાં એને સમજણ જુદી જુદી પડતી જાય. હવે તમે પહેલા ધોરણ વાળાને દસમાના ક્લાસમાં જઈને બેહાડો તો શું થાય? કે ભાઈ મને તો કશું સમજણ પડતી નથી, આમાં તમારી વાત કોઈ સમજણ નહીં પડતી. હવે ભૂલ કોની? એમાં પેલા દસમા ધોરણનું સમજાવે છે એની ભૂલ? કે ના, પેલું જે ડેવલપમેન્ટ છે એનું એના કારણે નથી સમજાવ, એને બીજામાં જવા દો, ત્રીજામાં જવા દો, એમ કરતા કરતા સમજાશે. એટલે આ જગતની અંદર જેટલા ધર્મો છે એ બધા સાચા છે, સ્ટાન્ડર્ડ છે, કોઈ પણ ધર્મ ખોટો છે જ નહીં. દુનિયાની અંદર જેટલા ધર્મો છે બધા જ ધર્મો સાચા છે, પણ સરખા નથી. બધા ધર્મો સાચા છે પણ સરખા નથી, એ સ્ટાન્ડર્ડ છે. બધા ફર્સ્ટ સેકન્ડ થર્ડ એ બધા સ્ટાન્ડર્ડ છે દરેક, બધાને કોલેજમાં બેહાડી દે તો કામ ના લાગે ને કશું.
લાગે કામ એકદમ કોલેજમાં બિહાર દે ના સમજાય. એટલે ધર્મ કોઈ ખોટો નથી, સ્ટાન્ડર્ડ છે એનું. જેમ જેમ સમજ વધતા વધતા વધતા, એટલે પહેલાં શું કરી, ભગવાનને નવડાવે દોડાવે, પૂજા કરે, એ બધું કરતા કરતા પછી ધીમે ધીમે ખરેખર ભગવાન કોણ છે એની ઓળખાણ થાય. એ બધું કરતા હોય અને પછી ભગવાન કોણ છે ઓળખાણ થઈ જાય, પછી બંધ કરી દઈએ. એ બંધ કરે નહીં, પછી થઈ જ જાય. હા, એટલે એની જાતે જ બંધ થઈ જાય તો પછી ખોટું કહેવાય? ના, ખોટું કહેતી કે ડેવલપમેન્ટ વધ્યું. જેમ પહેલા ધોરણમાં પેલો ગણવાનું હોય તો પેલા મણકા આપ્યા હોય તો દસમા ધોરણમાં જાય પછી મણકા રાખે જોડે, બંધ કરી દે ને, પછી એ ખોટું થાય કર્યું કહેવાય. એને એમ મણકા ગણવાના બંધ કર્યા એ ખોટું કહેવાય? તો ડેવલપમેન્ટ બદલાઈ ગયું એનું. એટલે એ પહેલા ધોરણની અંદરનું જે બધું હતું એને બંધ કર્યું, એમાં કોઈ ભગવાને ગુસ્સે થવાનું નથી તમારા. ભગવાન ખુશ થાય છે કે ઓહો પહેલામાંથી બીજામાં ગયા, ત્રીજામાં ગયા છે. ભગવાન ઉડતા સારું ઉડતું બહુ ખુશ થાય ખરેખર. અને સાચો ગુરુ હોય એ પણ ખુશ થાય કે તમે મારું જે સ્ટાન્ડર્ડ છે એમાંથી આગળ ગયા છો, હું ખુશ છું તમારો. સાચો ગુરુ હોય તો બાંધી ના રાખે, સ્ટેન્ડર્ડમાં આગળ જવા દે, જાઓ આગળ. મારા કરતા સારું કોઈ જગ્યાએ મળતું હોય સરસ સાંભળો અને જાઓ તમે, એને સાચો ગુરુ કહેવાય. જે ગુરુ તમને બાંધી દે અહીંયા સિવાય બીજે કહીએ જવાનું નહીં, એ સાચા ગુરુ ના કહેવાય. ગુરુનું કામ તમારા ડેવલપમેન્ટને વધારવું, આગળ વધારી જવા. મારી પાસે જે જ્ઞાન જે સમજ હોય તમે એને સમજો, એથી આગળનું બીજું કોઈ મળતું હોય એને સમજો. હા, એટલે ગુરુને ચેલા કરવા છે, તમારું જ્ઞાન વધારવું નથી. એને જે ગુરુ આપણને મુક્ત કરવા માટે આવ્યા હોય એ ગુરુ પછી તમને ત્યાં બાંધી દે કે હવે બીજે જતા જ નહીં. આપણે ગયા હતા ગુરુ પાસે મુક્ત થવા, ગુરુએ જ બાંધી દીધા. મુક્ત ક્યારે થાય? એટલે બહુ સમજવા જેવું, જે ગુરુ આપણને કહે કે બીજે ના જવા, એટલે અમને જવાનું, આ તો બંધન થયો. તમે ગમે ત્યાં જાઓ, જ્યાં તમને સારું લાગતું હોય, જ્યાં સરસ વિચારો હોય, સારી સમજ લો, ત્યાં ખરું ગુરુનું એ સ્થાન છે. જો બીજી વાત હોય, ભગવાન ની મૂળ જે વાત છે એ વાતના બેઝમેન્ટ ઉપર બધી વાતો હવે આવે, કે જેના લીધે દરેક સાચા માર્ગ ઉપર હવે જઈ શકાય. અત્યાર સુધી આપણે બધી સમજેલા તો બહુ છે બધું, પણ એકે સમજણથી આપણી ચિંતા બંધ થઈ નથી, ક્લેશ ઘટ્યા નથી, મતભેદ ઓછા થયા નથી, બધું કશું ફેરફાર થયા નથી. 25 વર્ષ સુધી દવા લે લે કરી રોગ મટ્યો ના હોય, એ રોગ શું કરવાનો નથી, દવા લે લે જ કર્યા કરવાની. 25 વર્ષ થયા રોગ મટતો છે નહીં, ક્રોધ માન માયેલો ઓછા થતા નથી. સેજ કોઈ કે તરત આટલો બધો ધર્મ કર્યો તો દવા લઈએ તો કેમ રોગ મટતો નથી, શું કરવું જોઈએ પછી? રોગ મટતો નથી, તપાસ કરો, નવો ડોક્ટર શોધવો જોઈએ, દવા બદલો, એમાં બધું ખબર પડે. પેલામાં કે મારે ગુરુ બદલવા જ નહીં, પછી એમાં ના બદલાય, ગુરુ ના બદલાય, દવા તરત બદલી નાખે, ડોક્ટર હોઉં બદલી નાખે, ના બદલી નાખે કે રવા દે ના, પેલા કે ભાઈ ફલાણા ડોક્ટરની દવા તો તપાસ તો કરો, તેની 2 મહિના 6 મહિને એમની દવા ખાવ જુઓ, એમાં તરત બદલે, ગુરુમાં તો ના બદલાય. નિષ્ઠા ના કહેવાય, આ ચોટી પડ્યો છે.
એને રોગ મટાડવાની કિંમત નથી. જેને રોગ મટાડવાની કિંમત હોય એ તરત તપાસ કરે, એને રોગ મટાડવો નથી. એને તો હું આ ફલાણા ગુરુને ત્યાં જઉં છું એ લેબલ રાખવું છે. એને એને રોગની નથી પડી કે હો મારી જે રોગ છે, મારી ચિંતા, મારા ક્રોધમાનમાં એનો ઓછા નથી થતા એનું કરું, કે હું ફલાણા ગુરુને જાણું છું, એમને મળ્યો છું, એમની પાસે બેઠો છું, એનું લેબલ રાખવું. હા, બધાને પકડી પકડી પછી એને છોડવા પડે ને પાછા, જેને પકડો પછી પાછા એને છોડીને બીજા. એટલે રોગ વખતે આપણને ખબર પડે કે આમાં આપણે બીજાને બદલવા જેવા છે, પણ ગુરુમાં ખબર નથી પડતી કે મારા ક્રોધમાનમાં એ લોભ ઘટે છે, મારો ક્લેશ ઓછો થાય છે, મારા ઘરની અંદર મતભેદ ઓછા પડે છે, એ ખબર નથી પડતી. એ તો બદલાય નહીં ભાઈ, કે આપણે આટલા વર્ષોથી જઈએ એમાં બિલકુલ ના બદલાય. એમાં તપાસ નહીં કરવાની, ખરી તપાસ જ ત્યાં કરવાની. જેને રોગ મટાડવો છે એ દવા શોધી નાખશે, ડોક્ટર શોધી નાખશે. જેને રોગ જ મટાડવો નથી એને કોણ બધું શોધવાનું. જે છે ચલાય જય, આ જ સાચું, બસ. એમાં કોઈ છોડાવવાનું નથી, એવું કોઈ છોડાવવા માટે આવ્યું નથી કે તમે કોઈ છોડી દો. તમારો રોગ મટે છે કે નહીં એ ધ્યાન રાખો. આપણો જે રોગ મટાડે એ આપણા માટે ડોક્ટર, આપણો રોગ મટાડે એ ડોક્ટર આપણા માટે, બીજા માટે એનો રોગ મટાડે એના ડોક્ટર. પણ તપાસ કરવી જોઈએ, કહો હું 10 વર્ષથી જે ધર્મ કરું છું એ ધર્મ મને શું કામ લાગે છે. મારે જયારે મુશ્કેલી આવે ત્યારે મારા મનને એ સમાધાન આપે છે કે ઘરમાં ક્લેશ કકડાટ કરાવે છે. મેં 10 વર્ષ સુધી ફલાણો ધર્મ પાડ્યો, ફલાણું જ્ઞાન જાણ્યું, ફલાણું વાંચ્યું, આ કર્યું, આમ ગયો, તેમ ગયો, પણ જયારે મારું ધારેલું તેવું નથી થતું ત્યારે હું મારું શું થાય છે? મારા ક્રોધમાનમાં એનો ઓછા થાય છે કે વધ્યા જ કરે છે? એવું એવું જ રહે છે, એ તપાસ કરવી જોઈએ. અને જો તપાસ કરતા જ નથી તો હજુ આપણને પડી જ નથી આવતી. આપણે જેમ ચાલે છે એમ બધું ચાલે જ જઈએ છીએ. પણ કોઈ કોઈ ધર્મ ખોટો નથી, દુનિયાનો કોઈ પણ ધર્મ ખોટો નથી. દરેક એનું ડેવલપમેન્ટ છે જુદું જુદું, અને એ ડેવલપમેન્ટ થતા 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 ટોપ ઉપરની જે ડેવલપમેન્ટ છે એની મેળે જ આવશે. પછી